વડિયા તાલુકાના દોરી ગામે 3-3 મહિનાથી પીવાના પાણીના પ્રશ્નને લઈને મહિલાઓ વરી રણચંડી. સરપંચ પતિને લણધાર્યાની આમને સામને વડિયા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ. વડિયા તાલુકાના તોરી ગામે વિકાસના કામોમાં રોડનું કામ કરી રહ્યા સરપંચ પતિ. એ જ વિસ્તારની મહિલાઓએ સરપંચ પતિને રજૂઆત કરી કે 3-3 મહિનાથી પીવાનું પાણી નથી આવ્યું, તો પાણીની કંઈક વ્યવસ્થા કરો. બાદમાં સરપંચ પતિ પર આવીને રણચંડી બની કર્યો હુમલો. આ બાબતની સરપંચ પતિએ નોંધાવી ફરિયાદ. તોરી ગામની મહિલાઓના જણાવ્યા મુજબ કે અમોને અમારા મકાન પાસે બની રહેલ રોડના કામની જગ્યાએ 3-3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે. તેમનું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. સરપંચ પતિ રોડ રસ્તા તો બાદમાં પણ બનશે. આ રજૂઆત કરતા સરપંચ પતિ ઉશ્કેરાઈને અમારા 3 મહિલાઓ પર હુમલો કર્યો છે અને આમને સામને ફરિયાદ નોંધાઈ છે. વડિયાના તોરી ગામે 14માં નાણાં પંચમાં બની રહેલા રોડના કામમાં મહિલાઓએ આવીને કહ્યું કે આ રોડ રસ્તા પછી બની જશે. સરપંચ પતિ પહેલાં 3-3 મહિનાથી પીવાના પાણી માટે અહીંના વિસ્તારના લોકો વલખા મારી રહ્યા છે. તેમની કંઈક વ્યવસ્થા કરો. બાદ બની અમને સામને મારામારી અને વડિયા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા અને વડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી આમને સામને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજની તારીખે સવારે જે કઈ રોડ રસ્તાના કામ ગ્રામ પંચાયત દ્વારા ચાલતા હતા 14માં નાણાં પંચમાંથી, આ બાબતે કહેવાતા માથાભારે માણસો અમારા પત્ની સરપંચ હોય એ બાબતે એ લોકોનું એવું કહેવાનું છે કે રોડ રસ્તા બનાવવા નથી અને ગામને પાણી આપો એ બાબતે મારા પત્ની ઉપર હુમલો કરવા જતા હતા અને મેં રોકતા મારી માથે હુમલો કર્યો અને કહેતા હતા એ ગામને પાણી આપો. આ બાબતે મેં જાણતા મારા પત્નીએ કીધું છે કે ગૌચરમાં જે કૂવો કરવા માટે દરખાસ્ત મેં કમી કરવા માટે જમીન આપી છે, માગી છે, જે કોઈ પ્રોસેસ ચાલુ હોય જેના કારણે આ કાર્યવાહી થતી હોય, જે એ લીગલી કાર્યવાહી હોય, લીગલી કાર્યવાહી થાય ત્યાર પછી કોઈ પણ વસ્તુ થાય, પણ આવું આ લોકો નહીં સમજતા, કાયદાનું ભાન ભૂલી અને મને મારો મારવા માંડ્યા અને પછી જે તે બાબતે હું આ વડિયા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો છું. અમે પાણી 2-3 મહિના પાણીમાં કામ આવ્યું નથી, બહુ પાણી તો ત્રાસ છે. એટલે અમે વાતું કરતા હતા, કીધું કે પાણી 3 મહિના થા નથી આવ્યું, કીધું કેટલું ખારું, તો મન ભાવે બોલવાનું તો અને હું લાજ કાઢું છું એની, તો એ પર બારો મારવા થયું. કોણ મારવા દોડ્યો? ભલાભાઈ સરપંચના પતિ, એનું ત્યાં કામ આલે છે રોડનું. એટલે જો જ્યારે નહીં રહે ને ત્યારે ટીક કરે, અમારા ઘર પાસે ઊભો રહે, કા મન ભાવે એમ બોલ્યા કરે. એટલે અમે કીધું કે હું હોઉં થાવ છું તારે હું કામ એવું કરે, બોલાય નહીં એવી રીતે. તો પરબારો જ આવીને મન પકડી લીધી, મન જો અહીંયા લઈ ગયું કોણીમાં લઈ ગયું. અને મારી જેઠાણી મને બસ આવવા ગયા ને તો એની સુંદડી ખેંચી લીધી હતી, એની ગૂંટી પડી ગઈ કાનમાંથી, સુંદડી તૂટી ગઈ. અને અમને બે એને મળ્યો ઝપાઝપી કરવા, તો એનો ભાઈ આવ્યો ને એના હાથમાં લોઢાન હર્યો હતો, એ સેન્ટિંગનું કામ કરે છે, લોઢાન હર્યો હતો ને તો પરબારો જ મારી લીધો. મારા આવું મને બસાવા ગયા ને તો એને એક લોઢાન હર્યો માર્યો, એક મને માર્યો, અને બે ભાઈ પાસે પાયબ હતા, એક પાસે લોઢાન હર્યો હતો ને એક પાસે પાયબ હતો. અને વારને વાર મારા પતિને ધમકી દીધા કરે, મારી નાખીને આમ કરી નાખીને, એની પાસે ટ્રેક્ટર છે, જ્યારે હોય ત્યારે કે ટ્રેક્ટર માથે ચડાવી દઈશ, ઓલું કરી નાખીશ, પેલું કરી નાખીશ, એમ વારંવાર અમને ધમકી દીધા કરે છે. કોઈ ઘીરે નહોતો, બાઈ પાણીની વાતો કરતી હતી, આ બે મારી દીકરાની વોગ છે, એ પાણીની વાતો કરતી હતી. અને આ પાણી નથી, ભલાભાઈ અમારા રોડનું કામ ચાલુ છે, ત્યાં હતો હામો ઊભો હતો, એટલે આ બાઈ વાતો કરતી હતી, એટલે આવીને ગાડી મેળવી દેવાય. ચાર રસ્તા અમારા છે ને, ત્યાં આવી અને પાઇપ લઈ, એક પાઇપ મને માર્યો, એક મારા દીકરાની વોગને માર્યું, આ એ મારી દીકરાની વોગ એને માર્યું, ઝપાઝપી મેળ્યા કરવા. છોકરા તો અમારા કોઈ કીરે નહોતા, બરવાળો દાનમાં ગયા હતા, અમે ત્રણ બાઈઓ પકડી લીધી, લ્યો ચાર રસ્તે, અને મારવાની ધમકી અવરે અવરે અમને દીધા જ કરે છે. પરેશ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી.